નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આપણે દરરોજ સવારે જે ડેઇલી પચીસ પ્રશ્નોનો વિડીયો આપણે જોઈએ છીએ તેમાં આજે આપણે ભાગ પાંચના આપણે પચીસ પ્રશ્નો જોવાના છે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દીજો અને આવા દરરોજ વિડીયો મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચલો મિત્રો આપણે આજનો આ વિડીયો ચાલુ કરીએ તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે પાલિતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે એટલે કે પાલિતાણાની અંદર જૈન દેરાસર અને ત્યાં ઉપરાંત મુસ્લિમ પીરની દરગાહ પણ આવેલી છે તો તે ક્યાં કઈ જગ્યાએ આવેલી છે તો તેમાં જવાબ આવશે મિત્રો અંગરથા પીર તો કે ક્યાં મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે તો કે અંગરથા પીરની ત્યારબાદ ક્વેશ્ચન નંબર બીજો જોઈએ કે ગુજરાતમાં કયો પ્રદેશ લીલી નાધેર નામે જાણીતો છે તો આ લીલી નાધેરના નામે જાણીતો ગુજરાતનો કયો પ્રદેશ છે તો તે પ્રદેશનું નામ કયું છે તો તેમાં જવાબ આવશે મિત્રો ચોરવાડથી વેરાવળ જે ચોરવાડથી વેરાવળ વચ્ચેનો જે પ્રદેશ છે જેને નાધેર તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ ચોરવાડથી વેરાવળ વચ્ચે પ્રદેશ તે કયા બે જિલ્લામાં ફેલાયેલો છે તો તેનો જવાબ મિત્રો તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ કે ગુજરાત રાજ્યના ઉદઘાટક કોણ હતા તો ગુજરાત રાજ્યના ઉદઘાટક મિત્રો કોણ હતા તમને બધાને ખબર જ છે તો મિત્રો આ આન્સર દેવા માટે આ અત્યારે પોઝ કરો અને તમે આન્સર તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો ચલો મિત્રો આપણે હું આશા રાખું છું કે તમે તેનો આન્સર તમે કમેન્ટ કરી દીધો હશે તો ચલો હવે આજનો આપણા આ પ્રશ્નનો આન્સર જોઈએ તો પ્રશ્નનો આન્સર છે રવિશંકર મહારાજ તો કે ગુજરાત રાજ્યના ઉદઘાટક કોણ હતા એટલે કે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોણે કર્યું હતું તો કે રવિશંકર મહારાજ અને ક્યારે કર્યું હતું કઈ તારીખે કઈ સાલમાં કર્યું હતું તો તેનો જવાબ પણ મિત્રો તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાર જોઈએ કે ગુજરાતના ગૌરવ સમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ કયું છે તો જે ગુજરાતના ગૌરવ છે જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજી આ બંને વ્યક્તિનું જન્મસ્થળ કયું છે તો તે બંનેનું જન્મસ્થળ છે નવસારી ત્યારબાદ ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે તો ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય આવેલું છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર છ જોઈએ કે આઝાદીની લડાઈમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા તો જે આઝાદીની લડાઈ હતી તેમાં અમદાવાદના એક વસંત અને તેમની સાથે કોણ શહીદ થયા હતા તો તે વ્યક્તિનું નામ છે રજબ અલી તો કે આ વસંત સાથે રજબ અલી પણ શહીદ થયા હતા ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાત જોઈએ કે ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે તો કે જે આખા ભારતમાં એકમાત્ર જે આયુર્વેદ યુનિવર્સિટી હોય તે કયા શહેરમાં આવેલી છે યુનિવર્સિટી તો તેમાં મિત્રો જવાબ આવશે જામનગર ખાતે અને મિત્રો પ્રથમ આયુર્વેદ કોલેજ કઈ જગ્યાએ આવેલી છે તો તેનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે તો મિત્રો અહીંયા ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી છે જે જામનગરમાં આવેલી છે તો પ્રથમ આયુર્વેદ કોલેજ કઈ છે તે ક્યાં ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે તો તેનો આન્સર નીચે તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ જોઈએ કે ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે એટલે કે ગુજરાત કયા રેલવે ઝોનમાં આવે છે તો તે ઝોન નું નામ છે વેસ્ટર્ન ઝોન એટલે કે ગુજરાત વેસ્ટર્ન ઝોન માં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 જોઈએ કે ગુજરાત નું કયું શહેર માન્ચેસ્ટર તરીકે પ્રખ્યાત હતું તો ગુજરાત નું مانચેસ્ટર એટલે કયું શહેર આવશે તો તેમાં જવાબ આવશે આપણો અમદાવાદ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 જોઈએ કે ભારતમાં બે જુદી જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌપ્રથમ કયા રાજ્યે કર્યું એટલે કે ભારતમાં જે બે જુદી જુદી નદીના નીર છે તેને એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજ્યએ કર્યું હતું તો તેમાં જવાબ આવશે ગુજરાત રાજ્યએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર અગિયાર જોઈએ કે સૌ પ્રથમ ગુજરાતી પંચાંગ ક્યારે પ્રકાશિત થયું તો સૌ પ્રથમ ગુજરાતી જે પંચાંગ છે તે ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યું હતું તો તેમાં જવાબ આવશે સંવંત અઢારસો ને એકોતેરમાં એટલે કે સંવંત અઢારસો એકોતેરમાં ગુજરાતી પંચાંગ પ્રકાશિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ક્વેશ્ચન નંબર બાર જોઈએ કે ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે તો તે જિલ્લો કયો છે તો તેમાં જવાબ છે કચ્છ તો કે કચ્છ જિલ્લો જે છે તે ગુજરાતનો જે વિશ્વથી સૌ વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો જે વસાહત માટે જાણીતો છે ગુજરાતનો કચ્છ જિલ્લો ત્યારબાદ ક્વેશ્ચન નંબર તેર જોઈએ કે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું છે તો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ છે ગોવર્ણી તો મિત્રો આ ગોવર્ણીના લેખક કોણ છે તો આ ગોવર્થમ નવલિકા છે તો કયા લેખક દ્વારા લખવામાં આવેલી છે તો તે લેખકનું નામ મિત્રો તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે લેખક કોણ છે ત્યારબાદનો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર ચૌદ જોઈએ કે ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે એટલે કે આ જાફરાબાદી જે જાત છે તે કયા પશુ માટે ઓળખાય છે તો તેમાં જવાબ મિત્રો બનશે ભેંસ એટલે આપણે જાફરાબાદી ભેંસ ગુજરાતમાં પ્રખ્યાત છે તો જાફરાબાદ કયા જિલ્લામાં આવેલું છે તમે કમેન્ટ બોક્સમાં આપજો કે જાફરાબાદ કયા જિલ્લામાં આવેલું છે કે જ્યાંની જાફરાબાદી ભેંસ જાણીતી છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર પંદર જોઈએ કે ગુજરાતની કઈ વાહન વ્યવહાર સેવાને વર્લ્ડ બેંકે વખાણી છે એટલે કે ગુજરાતની એક વાહન વ્યવહાર સેવા છે કે જેને વિશ્વની જે કે વર્લ્ડ બેંક છે વિશ્વ બેંક છે તેને પણ વખાણી છે તો તે કઈ વાહન વ્યવહાર છે તો તેમાં જવાબ આવશે બીઆરટીએસ તો કે બીઆરટીએસ જે અમદાવાદમાં આપણે ચાલુ છે તેનું જે વાહન વ્યવહાર જે વાહન સેવા છે વાહન વ્યવહાર સેવા તેને વર્લ્ડ બેંકે પણ આ સેવાને વખાણી છે એટલે કે આ વિશ્વ લેવલે પણ એક સારી સુવિધા આપે છે બીઆરટીએસ ત્યારબાદ ક્વેશ્ચન નંબર સોળ જોઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે તો વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન મિત્રો અહીંયા સાતમું છે પણ હાલમાં અત્યારે છઠ્ઠા સ્થાને ગુજરાત આવે છે વિસ્તારની દ્રષ્ટિએ કારણ કે આંધ્રપ્રદેશમાંથી જે તેલંગાણા રાજ્ય અલગ પડ્યું એટલે આપણું એક ગુજરાત આપણું ગુજરાત એક સ્ટેપ આગળ આવી ગયું છે એટલે હાલમાં અત્યારે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન છે ભારતમાં છઠ્ઠું સ્થાન તો મિત્રો આ તમે ખાસ ધ્યાનમાં લઈ લેજો ત્યારબાદનો પ્રશ્ન આપણે ક્વેશ્ચન નંબર સત્તર જોઈએ કે ગુજરાતનું કયું સ્થળ એક હજારથી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે તો એક હજારથી વધુ મંદિરો ધરાવતું હોય તેવું ગુજરાતનું કયું સ્થળ છે તો તેમાં મિત્રો જવાબ આવશે પાલીતાણા તો કે પાલીતાણાને મંદિરોનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે અને જ્યાં અ પાલીતાણામાં જે શેત્રુંજી ડુંગર આવેલો છે ત્યાં આઠસો ને ત્રેસઠ જૈન મંદિરો પણ આવેલા છે અને જેની અંદર ઘણા બધા બીજા છૂટક છવાયા ઘણા બધા મંદિરો આવેલા છે જે એક હજારથી પણ વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે તો મિત્રો આ પાલીતાણા કયા જિલ્લામાં આવેલું છે તો તેનો જવાબ મિત્રો કમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો ત્યારબાદનો ક્વેશ્ચન નંબર અઢાર જોઈએ ગાંધીજીના માતા પિતાના નામ જણાવો તો મિત્રો સૌથી પહેલા આ વિડીયોને પોઝ કરો અને નીચે કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરો કે ગાંધીજીના માતા અને તેમના પિતાનું નામ શું હતું ત્યારબાદ આ વિડીયોને પ્લે કરીને તમે જવાબ તમારો જવાબ કન્ફર્મ કરજો મિત્રો બધાને આવડતો જ હશે આ પ્રશ્નનો જવાબ તો છતાં પણ તમે કમેન્ટ જરૂર કરજો તો આપણે ચલો હવે જોઈ લઈએ કે માતાનું નામ હતું પુતળીબાઈ અને પિતાનું નામ હતું કરમચંદ ગાંધી ત્યારબાદ આપણે મિત્રો ક્વેશ્ચન નંબર ઓગણીસ તરફ જઈએ કે પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ કારણે રચાયું હતું તો કે રચાયેલું કયું તળાવ છે કે જે પાવાગઢના પર્વત પર આવેલું છે તો તે તળાવનું નામ છે દૂધ્યું તળાવ તો આ દુધ્યુ તળાવ જે લાવારસ ફાટવાના કારણે પાવાગઢના પર્વત પર રચાયેલું છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર વીસ કે ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યો હતો તો ફ્રેન્ચ લોકોનું જે વ્યાપારી થાણું જે ભારતની અંદર સ્થાપ્યું હતું એટલે કે ગુજરાતની અંદર સ્થાપ્યું હતું તો તે કઈ સાલમાં સ્થાપ્યું હતું તો તેમાં જવાબ આવશે ઈસવીસન સોળસો ને અડસઠમાં તો કે ઈસવીસન સોળસો ને અડસઠમાં ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકવીસ કે ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો કે હાફૂસ કેરીનું વધારે ઉત્પાદન કરતો જિલ્લો કયો છે તો તો જવાબ આવશે વલસાડ મિત્રો કેસર કેરીનું વધારે ઉત્પાદન કરતો જિલ્લો કયો છે તો તેનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં મિત્રો જરૂર જણાવજો કે જે કેસર કેરીમાં કયો જિલ્લો સૌથી વધારે ઉત્પાદન કરે છે તો અહીંયા હાફુસ કેરીમાં તો મિત્રો આપણે વલસાડ આવે છે તો કેસરમાં કયો આવશે તો તે કમેન્ટ જરૂર કરજો ત્યારબાદ ક્વેશ્ચન નંબર બાવીસ જોઈએ કે જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે એટલે કે જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે તો આ એક ગઝલ છે તો કે આ ગઝલ કોની છે તો આ ગઝલનું જે લેખક છે તેમનું નામ છે બાલશંકર કંથારિયા એટલે કે બાલશંકર કંથારિયાની આ ગઝલ છે કે જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રેવીસ જોઈએ કે પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઈ નદીના કિનારે

ત્યારબાદ નંબર પચીસ કે ગુજરાત ભૂમિ અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે એટલે કે ગુજરાત ભૂમિ અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે તો તેમાં જવાબ આવશે મિત્રો ત્રણ રાજ્યો સાથે તો મિત્રો તે ક્યાં કયા ત્રણ રાજ્યો સાથે જોડાયેલું છે તો તેનો આન્સર તમે નીચે કમેન્ટ જરૂર કરજો તો મિત્રો આ આપણે જોયા આજને ભાગ પાંચના પચીસ પ્રશ્નો તો જો મિત્રો આ પ્રશ્નોની તમારે કોઈ પણ કમેન્ટ હોય તમારો કોઈ પણ સુજાવ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મિત્રો આવા રેગ્યુલર વિડીયો મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી તમને રેગ્યુલર દરરોજ સવારે સાત વાગે તમને દરરોજ ડેલી પચીસ પ્રશ્નોનો વિડીયો તમને રેગ્યુલર મળતો રહેશે તો ચાલો મિત્રો હું ઉમીદ રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે અને તમે લાઇક પણ કરી દીધો છે અને શેર પણ કરી દીધો છે તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ